चलो गई कल आगर थी चालू करिए जे x माइनस 3 आर माइनस 7 बराबर 0 3 x माइनस 3 आर माइनस 15 बराबर 0 गई कल दाखलो के अधूरो એટલે दाखला नंबर 1 નો ચોથો આમાં અનન્ય ઉકેલ મળે છે કે નહીં એ ચેક કરો મળતો હોય તો ઉકેલ ચોકડી ગુણાકારથી શોધો એટલે x માઈનસ 3y માઈનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 નંબર 1 3x માઈનસ 3y માઈનસ 15 ઇઝ ઇક્વલ ટુ 0 નંબર 2 આ વ્યાપક સ્વરૂપ જ છે એટલે a1 / a2 આનો સહગુણક 1 આનો 3 चलो b1 / b2 -3 छेद उड़ी गया एक जवाब आयो c1 / c2 -8 -15 जो अहीं a1 / a2 एक तरफ क्या आउं सायो b1 / b2 एक आयो अने c1 / c2 7 / 15 आयो एनो मतलब एम तो आपण कहली सकते ना साथी पड़ेगी कि a1 / a2 अने b1 / b2 सरखा नथी माटे अनन्य उकेल मळे चलो હવે દાખલો સ્ટાર્ટ કરો આપણે અનન્ય ઉકેલ મળે તો આપણને એવું કીધું છે કે ચોકડી ગુણાકારથી ઉકેલ મેળવો તો આપણે ચોકડી ગુણાકારથી ઉકેલ મેળવીએ ચલો x = y 1 ચલો x ની જે લક્ષ્ય પર આપણે શું કામ કરીશું બોલો જલ્દી x ને બંધ કરી દઈશું x ने बंद करियो एना सीवाय ना जे सहगुणक देखाय छे -3 -3 -7 -15 लखी नाख्या y नीचे लखती वखते आपणे आ आ जे हतो ए तो पहला लखी ज नाखीए छे y ने बंद कर दीजिए वधु 1 અને 3 પછી આની નીચે લખતી વખતે 1 3 તો લખી નાખજો આચળ પદને બંધ કર્યું 1 3 -3 -3 દાદરા ઉતરો બાદબાકી દાદરા ચડો એટલે આપણે હવે સાદું પાકે x છેદમાં दादरा उतरे आ बने गुणाकार -3 गुणिया -15 बाद बाकी -3 गुणिया -7 y दादरा उतरो -7 गुणिया 3 बाद बाकी -15 गुणिया 1 दादरा उतरो 1 -3 बाद बाकी दादरा चढ़ो 3 -3 x माइनस माइनस प्लस 45 3 माइनस એટલે माइनस माइनस 21 प्लस 15 -3 प्लस 9 चलो x અહીં આવશે 24 અહીં આવશે 6 અહીં આવશે 6 અને આની સાથે સરખાઈ દઈએ અને આને પણ આની સાથે સરખાઈ દઈએ अपने एक्स और वाई नी बनने नी कीमत मिली जैसे एक्स इज इक्वल टू 1/6 गुणिया 24 ओके एक्स वाई 4 चलो भाई आमा कोई ना पूछू जे गई कालू जो तू आ कोई ने पूछू जे भाई आमा ना सर चलो अबे स्टार्ट करिए जे आनो आज उपयोग थला मैंने कई रकम नवी असे उदाहरण 16 केनी कई कीमत माटे નીચેના સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે kx plus 3y minus k minus 3 is equal to 0 bar x plus ky माइनस के इज इक्वल टू 0 वंदन तो चौकड़ी गुणाकार एक के बण्यो कि नहीं बण्यो वंदन वंदन तने पूछू भाई तमे नहीं रूटीन नहीं आवे तो आ तमने अत्यार वतन बधु नवू नवू लागे kx plus 3y minus k minus 3 is equal to 0 bar x plus ky minus k is equal to 0 चलो
આપણે અહીંયા તમને કહી દીધું કે અનંત ઉકેલ મળે એટલે આપણે એક કામ કરીએ a1 કોને કહેવાય a1 એટલે આ પહેલા સમીકરણમાં x નો સહગુણક અને a2 બાર b1 એટલે 3 b2 એટલે k c1 માઇનસ k માઇનસ 3 અને માઇનસ k બંને માઇનસ b હશે ચલો આ આપણે a1 upon a2 b1 upon b2 c1 upon c2 લખી નાખી હવે આપણે જે રકમમાં કહી દીધું છે કે ઉકેલ કેવા પ્રકારનો છે અહીંયા લખીશું આપણે અહીં ઉકેલ અનંત મળે તો અનંત ઉકેલ મળે એની શરત આરી આપણી a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 તો વેલ્યુ મૂકી દઈએ પહેલું બીજું બે લઈ લઈશું બંને સરખાઈ તો કે ની વેલ્યુ આપણને ઓટોમેટિક મળી જશે એટલે આવું થશે કે અપોન બાર ઇઝ ઇક્વલ ટુ થ્રી અપોન કે આ બે લઈ લીધા કે મળી જાય ચોકડી ગુણાકાર એ ગુણ્યા કે ત્રણ ગુણ્યા બાર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 36 a બરાબર પ્લસ અથવા માઇનસ 6 એટલે તમે અહીંયા કે ની જગ્યાએ 6 કે માઇનસ 6 મૂકો તો તમારો ઉકેલ અનંત ગણ મળશે એટલે કે a1 / a2 b1 / b2 અને c1 / c2 ત્રણેયનો જવાબ સરખો આવશે ચલો ભાઈ આમાં કોઈને પૂછવું છે આમાં કોઈને પૂછવું છે ભાઈ દરેકને પૂછવું દરેક જવાબ આપો આમાં કોઈને પૂછવું છે નીતર પછી મારે ફોટો પડી ના કરજો એમ ના સર ના સર ના સર ચલો હવે આવો બીજા બે દાખલા થઈ લઈએ દાખલો બે સ્વાધ્યાય 3.5 નો છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ માટે એ અને બી ની કઈ કિંમતો માટે અનંત ઉકેલ છે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ 7 a minus b into x plus a plus b into y 3a plus b minus 2 જો આગળનો જે દાખલો હતો એનો જેવો જ દાખલો થયો આ પણ આગળના દાખલામાં માત્ર એક જ ચલ એટલે એક જ ની કિંમત શોધવાની k ની હવેના દાખલામાં અત્યારે આપણે a અને b બે નું શોધવાનું છે આમાં જે નિયમ છે એને જ અનુસરવું પડે આમાં તમને કહી દીધું છે અનંત ઉકેલો છે અનંત ઉકેલ ક્યારે હોય જ્યારે એ વન અપોન એ ટુ બી વન અપોન બી ટુ અને સી વન અપોન સી ટુ ત્રણેની વેલ્યુ સરખી હોય ત્યારે એટલે સરખી લઈ લેવી પડે તો અનંત ઉકેલ થાય તો આપણે એ વન અપોન એ ટુ પહેલા શોધી નાખીએ એ વન એટલે એક્સ નો સહગુણક પહેલા સમીકરણ એ ટુ એટલે આ એક્સ નો સહગુણક ચલો ભાઈ બી વન અપોન બી ટુ અહીંયા વાય નો સહગુણક અહીંયા પણ વાય નો સહગુણક c1 upon c2 તો આ ખોટું પડે મારું કેમ ખોટું પડે કારણ કે જ્યાં સુધી હું વ્યાપક સ્વરૂપમાં ના ફેરવું ત્યાં સુધી c1 upon c2 ના મળે એટલે મારે પહેલું કામ જે અહીંયા રહ્યું વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું a minus b into x a plus b into y આ બધા નામ લઈ લીધા minus 3a minus b plus 2 is equal to 0 સમીકરણ 2
चलो ए वन अपॉन ए टू बे अपॉन ए माइनस बी बी वन अपॉन बी टू त्रण अपॉन ए प्लस बी सी वन अपॉन सी टू माइनस सात माइनस थ्री ए माइनस बी प्लस टू आ मैं शोधी नाख्यू ए वन अपॉन ए टू बी वन अपॉन बी टू सी वन अपॉन सी टू आमा कोई ने पूछव आमा कोई ने पूछव भाई वंदन तो वार्ता लगे वंदन तने तो कारण आगना लेक्चर भण्या नथी चौकड़ी गुणाकार भण्यो नहीं हो कशु खबर पड़वानी नथी तने बे दिवस चौकड़ी गुणाकार चाले એટલે તમને રોજ કહીએ કે રોજે રોજ નું કામ કરો શું કહીએ હવે દસ દિવસ પહેલા નું કરે તો એ યોગ્ય નથી ચલો અહી અનંત ઉકેલો છે અનંત ઉકેલો એટલે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ ટુ અપોન એ માઇનસ બી બી અપોન ए प्लस बी माइनस सात अपन माइनस थ्री ए माइनस बी प्लस टू आगनो जो दाखलो लीधो हमणा एमा पहला बे परथी के नी किंमत मळी जती थी आपने इजी एकदम इजी आमा नहीं मळे कारण के आमा बे चल छे ज्यारे ज्यारे एटले बे जन नी किंमत शोधवानी होय तो आपणे बे समीकरण बनाववा पड़े पेलामां सीधुं मळी जतुं आमा नहीं मळे पहेला आने ने आने सरखाईशुं पछी आने ने आने सरखाईशुं બે સમીકરણ મળશે અને પછી એમાં લોપની રીત કરીને એ અને બી શોધીશું જો સમજાવું તમને ટુ અપોન એ માઇનસ બી થ્રી અપોન એ પ્લસ બી પકડી ગુણાકાર કરીએ સીધો જવાબ મળશે જ નહીં આમાં આમાં બે સમીકરણ મળશે ટુ એ પ્લસ ટુ બી થ્રી એ માઇનસ થ્રી બી ટુ એ પ્લસ ટુ બી માઇનસ થ્રી એ પ્લસ થ્રી બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ટુ એ માંથી થ્રી એ જાય માઇનસ એ प्लस पांच बी इज इक्वल टू जीरो समीकरण एक आप हम आने आने सरखाव सीधो जवाब ना मैं थ्री अपॉन ए प्लस बी माइनस सात अपॉन माइनस थ्री ए माइनस बी प्लस टू चौकड़ी गुणाकार माइनस नौ ए माइनस थ्री बी प्लस छ माइनस सात ए माइनस सात बी बने नाम ले लिए माइनस नौ मेरी सात ए जाए माइनस टू ए प्लस फोर बी प्लस सिक्स हमारी माइनस टू कॉमन काट नाखो हमारी माइनस टू कॉमन काढ़ी जाए आपणे माइनस टू काउंस में ए माइनस कॉमन काढ़ी लिया चिन्ह बदलाई जाए माइनस टू बी अपने चिन्ह बदला माइनस थ्री इज इक्वल टू जीरो उड़ा दीशू नीचे लीजिए ए माइनस टू बी माइनस थ्री इज इक्वल टू जीरो भाग्या माइनस टू माइनस टू कोई जीरो ने कोई जीरो वडे गुणीए के जीरो ने कोई पण वडे भागीए जवाब जीरो ज आवे आपणो समीकरण बे थई गयो चलो हवे बे समीकरण नवा मळे आपणने एनो लोप करीशुं चलो कोनो लोप करी नाखी आमां सीधे सीधो आमां लोप कोनो करी नाखी तो आपणे माइनस ए नी ए छे एनो लोप थई जशे सीधे सीधो बंने सरखा ज छे अने एक एक वडे गुणी नाखीशुं समीकरण एक ने अहीं एक बे नंबर आप्या ने आने त्रण चार आपीशुं एक दाखला में एक बे एवं फरी वार ना लखाय समीकरण त्रण ने एक वडे गुणी समीकरण चार ने एक वडे गुणी चलो अहीं एक वडे गुणी नाखीए माइनस ए प्लस फाइव बी इज इक्वल टू जीरो ए माइनस टू बी इज इक्वल टू त्रण आ सीधे सीधे उड़ी गयु आपणे अहीं लखता है सरवाळो करता प्लस फाइव बी ओसा टू बी एट थ्री बी बी इज इक्वल टू वन तो बी की किंमत मैं मिली गई है ए बी की किंमत आप आमा मूकी दी
ए बराबर पांच, आंसर ए बराबर पांच, बी बराबर एक। चलो भाई आ दाखला में कोई ने पूछू जे આ દાખલામાં કોઈને પૂછ્યું છે? ના સર. બોલો. ના સર. ખબર પડી ગઈ બધાને? હા પડી. બધાને પૂછ્યું છે. હા ખબર પડી ગઈ સર. ફોટો પાડી લઉં. ચલો હવે આવો એક ત્રીજો દાખલો છે, એટલે આ ઉકેલ કેવા પ્રકારનો એનું કામ પતી જશે બધું, પછી ખુદ પ્રશ્ન ચાલુ કરીએ. ખુદ પ્રશ્નમાં તમને કયું ના હોય કે કઈ રીતે ઉકેલ મેળવો તો ગમે તે રીતે મેળવે, લોભ આદેશ ચોકડી ગુણાકાર, તમને જે ઈઝી લાગે એનાથી મેળવાય. આ તો ચોકડી ગુણાકાર ચાલે છે એટલે એ લોકોએ જે સ્વાધ્યાય આપ્યું એમાં લખ્યું છે કે ચોકડી ગુણાકારથી ઉકેલ મેળવો, એટલે આપણે ચોકડી ગુણાકારથી મેળવીએ છીએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મની કેની કઈ કિંમત માટે ઉકેલ ન મળે? બે સમીકરણ આપ્યા છે, ચલો કોણ ગણાવશે દાખલો? મને દાખલો કોણ ગણાવશે એમ પૂછું છું. ઉકેલ ના મળે એવું કીધું, ઉકેલ ના મળે એના માટે આપણે આનો ઉપયોગ, આ શરત નો ઉપયોગ કરીશું. એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ, અને આમાં કે જ શોધવાનું એક જ, એટલે સીધે સીધું મળી જશે, બે સમીકરણ મેળવવાની જરૂર નહીં પડે. તો પહેલું કામ મારું આને વ્યાપક સ્વરૂપ પર ફેરવી નાખી, પછી જ એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ મળે. થ્રી એક્સ પ્લસ વાય અને આમ લઈ ગયા માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો નંબર વન, ટુ કે માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ કે માઇનસ વન ઇન્ટુ વાય અને આમ લઈ ગયા માઇનસ ટુ કે માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો નંબર ટુ. ચલો અને એ વન કહેવાય અને એ ટુ કહેવાય, આનો સહગુણક બી વન, આ બી ટુ, આનો સહગુણક એટલે આ અચળ પદ સી વન ને એક્સ વગરનું અચળ પદ સી ટુ અહીંયા નીચે. આપણને એવું કીધું ઉકેલ ન મળે એવું કીધું છે, ઉકેલ ન મળે એ વન અપોન ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ, આ શરત છે આપણી. ત્રણ અપોન ટુ કે માઇનસ વન, વન અપોન કે માઇનસ વન, માઇનસ વન માઇનસ ટુ કે માઇનસ વન, આ બે નો ઉપયોગ કરીને આપણને કે મળી જશે ચોકડી ગુણાકાર. ચલો ખબર પડી દાખલામાં કે ના ખબર પડી? બધાને પૂછ્યું કઈ ખબર પડી ગઈ?
आ रीतना दाखला पती गया। हम फूड प्रश्न चालू करिए थे। ध्यान थी जो जो हमें फूड प्रश्न एटले जे आगळ भणायुं तुं एनुं ए पण जे बे समीकरण मळे एनो उकेल आपणे चोकडी गुणाकार थी मेळवीशुं। उदाहरण 14 जो आपने बेंगलोर ना एक बस स्टैंड थी मल्लेश्वरम नी 3 टिकीटो सॉरी 2 टिकीटो है अने यशवंतपुर नी 3 टिकीटो कुल 46 रुपया मा खरीदी शकीए, परंतु जो आपने मल्लेश्वर नी 3 टिकीटो अने यशवंतपुरम नी 5 टिकीटो ₹74 મળે તો બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ અને યશવંતપુરમ ની એક એક ટિકિટ ની કિંમત શોધો। બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ અને યશવંતપુરમ ની એક એક ટિકિટ ની કિંમત શોધો। चलो भाई आप आग भाई तो ये याद आयु 5 2 1 3 बॉल अथवा 5 पेन 3 पेन्सिल ख्याल खबर पड़े भाई बधाने अने पहला दिवस भणायुं हतुं के 2 किलोग्राम सफरजन लीधा 3 किलोग्राम आ लीधा समीकरण बनावानुं आयुं हतुं। चलो आमां समीकरण बनावण पहेला धारी लईशुं। धारो के बस स्टेन्ड थी मल्लेश्वरम नी एक टिकट नी किंमत ₹1 बस स्टेन्ड थी यशवंतपुरम नी एक टिकट नी किंमत ₹Y। चलो आपने यहां शू कीधु छे मल्लेश्वरम नी 2 टिकट नी यशवंतपुरम नी 3 टिकट कुल ₹46 मां खरीदे एटले अहीं लखीशुं मल्लेश्वरम नी 2 टिकट नी किंमत वत्ता यशवंतपुरम नी 3 टिकटो नी किंमत ₹46। खबर पड़ी गई समीकरण केवी रीते बनावुं। 2 टिकट मल्लेश्वरम नी एनी किंमत वत्ता 3 टिकट यशवंतपुरम नी एनी किंमत नो सरवाळो 46 थाय। चलो मल्लेश्वरम नी 1 टिकट नी किंमत ₹1 तो 2 टिकट नी 2x यशवंतपुरम नी 1 टिकट नी किंमत ₹2 3 टिकट नी 3y ₹46। अने आपणे चोकडी गुणाकार थी मेळवानो उकेल कारण के चोकडी गुणाकार भणीए એટલે આને વ્યાપક સ્વરૂપમાં લખી નાખીશું। પહેલું સમીકરણ મળી ગયું મને। ચલો બીજું સમીકરણ મેળવીશું મલ્લેશ્વરમની 3 ટિકિટ અને યશવંતપુરમની 5 ટિકિટો ₹74 મળે છે। મલ્લેશ્વરમની 3 ટિકિટોની કિંમત वत्ता यशवंतपुरम नी 5 टिकीटो नी किंमत बराबर 74।
મલેશિયાની 3 ડિગ્રી એટલે 3x રૂપિયા, યશવંતપુરમની 1 ડિગ્રી એટલે 5y રૂપિયા, એમાં 5 ડિગ્રી એટલે 5y અને સરવાળો 74. ચોકડી ગુણાકાર ની છે એટલે પણ વ્યાપક સ્વરૂપમાં લખીશ, 3x + 5y - 74 is equal to 0. અને હવે આપણે આ બંનેનો ચોકડી ગુણાકારથી ઉકેલ મેળવીશું. અહીંયા સમીકરણ બનાવીએ, 2x + 3y - 46 0, અને અહીંયા 3x + 5y - 74 is equal to 0. ચોકડી ગુણાકારની રીતમાં આ વ્યાપક લખ્યા પછી x y 1 x ની જે લખ્યું એટલે x ને બંધ કરી દીધું, 3 5 માઇનસ 46 માઇનસ 74, y ની જે લખ્યું એટલે y ને બંધ કરવાનું, પણ આ જે હોય એટલું લખી નાખવાનું, માઇનસ 46 માઇનસ 74 અને બંધ કરી દીધું, એટલે 2 અને 3 1 ની નીચે લખ્યું એટલે આ તો લખી નાખવાનું, હવે આચળ પદ ને બંધ કરી દીધું, વધ્યું 2 3 આવી ગયા, 3 5 હવે દાદરા ઉતરો, બાદ બાકી દાદરા ચડો, દાદરા ઉતરો, બાદ બાકી દાદરા ચડો, દાદરા ઉતરો, બાદ બાકી દાદરા ચડો, ચાર પરિવાર 22 222 230 માઇનસ 138 પ્લસ 128 10 ઓછા 9 x અપોન 8 y અપોન 10 1 અપોન 1 x ને પણ આની સાથે સરખાઈ દઈશું અને y ને પણ આની સાથે સરખાઈ દઈશું, x = 8 રૂપિયા, y = 10 રૂપિયા. આન્સર પૂરા વાક્યમાં લખી નાખજો કે એક ટિકિટ મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત 8 રૂપિયા અને યશવંતપુરમની એક ટિકિટની કિંમત 10 રૂપિયા છે. ચલો, ખબર પડી બધાને કે ના ખબર પડી? પડી 100%. જે લોકો બોલશે ને એને આવડશે, યાદ રાખજો, જેને નહીં બોલે ખાલી વિડીયો જોયા કરશે એને કશું નહીં આવડે. ચલો બીજો દાખલો લઈ લઈએ. હવે બંધ થઈ જાય તો 5 મિનિટ માટે ચાલુ કરી દેજો, આ દાખલો અધૂરો રહે તો, આ દાખલો અધૂરો રહે તો ચાલુ કરી દેજો. ચલો સ્વાધ્યાય 3.5 દાખલો 4 માં પહેલો છે, એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ 50% અચળ, અને 50%
विद्यार्थीओए जेटला दिवस भोजन लीधु होय ते दिवसोनी संख्याना प्रमाणमां छे। विद्यार्थी ए 20 दिवस भोजन लई तेनु भोजन खर्च 1000 रुपया चूकवे छे। विद्यार्थी बी 24 दिवस भोजन लई 1180 रुपया चूकवे। छवीस दिवस भोजन लई तेनु भोजन खर्च 1180 रुपया चूकवे छे। तो निश्चित भोजन खर्च अने दैनिक भोजन खर्च शोधो। तो निश्चित भोजन खर्च दैनिक भोजन खर्च शोध। चलो हूँ रकम समझाई दू पहला तमने। आ भोजनशाला एवी छे कि जेमा तमारे एडमिशन लेवा एक चोक्कस रकम आपी देवानी અને પછી તમે જે દિવસે જમો એ દિવસનું જે બિલ થાય એટલે કે થાળીનો જે ભાવ હોય એ પૈસા ચૂકવવાના। હું શું બોલું સમજાવવા પડે છે કે તમે એકવાર દાખલ થવા માટે એમાં એડમિશન ફી ચૂકવો એ અંશતઃ ચોક્કસ નિશ્ચિત ભોજન ખર્ચ। અને પછી તમે જેટલા દિવસ જમો એક દિવસના 50 રૂપિયા થાળીનું ભોજન ખર્ચ હોય તો 20 દિવસ જમો અરે 10 દિવસ જમો તો 50 × 10 કરવાનું અને પેલું જે એડમિશન ફી લીધેલી છે ભોજન ખર્ચ માટેની નિશ્ચિત ભોજન ખર્ચની એ તો બધાએ સમાન ચૂકવવાની અને પછી જે વિદ્યાર્થી જેટલા દિવસ જમે એટલા દિવસમાં એને ભોજન ખર્ચ અંદર એડ કરવા। હું શું બોલું સમજણ પડે છે બધાને? હું શું બોલ્યો ખબર પડે બધાને? મેં એમ કીધું આમાં બે પ્રકારનો ભોજન ખર્ચ છે। એક તમારે એન્ટ્રી લેવાનું છે એડમિશન લેવા માટેનું એ નિશ્ચિત ભોજન ખર્ચ ફિક્સ કે 100 રૂપિયા આપી દો એટલે એક મહિના સુધી તમારું એડમિશન પાક્કું થઈ ગયું। પછી તમે એક મહિના જેટલા દિવસ જમો એને ગુણ્યા એ દિવસનું થાળીનો જે ભાવ હોય એટલા કરવાને એક થાળીનો જે ભાવ હોય નિશ્ચિત ભોજન ખર્ચ 100 રૂપિયા લખ્યો। દૈનિક ભોજન ખર્ચ એટલે કે તમે એક દિવસ જે જમો એનો ખર્ચ કેટલો આવે એ થાળીની કિંમત કેટલી જમવાની એ જ આ એડમિશન ફી કહેવાય અંદર દાખલ થવા માટે। એટલે આપણે આવી રીતે લખવું પડે સમીકરણ આવું બનશે નિશ્ચિત ભોજન ખર્ચ વત્તા જેટલા દિવસ જમ્યા હોય એનો ભોજન ખર્ચ આ જમવાનો ખર્ચ નથી આ એડમિશન ફી કહેવાય નિશ્ચિત ભોજન ખર્ચ એટલે તમે અંદર પાસ મેળવવા માટેની આ એક ચોક્કસ રકમ જે આપવી પડે પછી તમે અંદર દાખલ થઈને જેટલા દિવસ જમો એટલા દિવસનો ભોજન ખર્ચ તમારે ચૂકવવાનો હોય અને એ બંનેનો સરવાળો થાય એટલે કુલ ભોજન ખર્ચ મળે। આપણું સમીકરણ બનાવવાનું મેથડ। હવે વિદ્યાર્થી એ ની વાત કરીએ। વિદ્યાર્થી એ 20 દિવસ જમે છે ₹1000 ભોજન ખર્ચ ચૂકવે છે। આપણું સમીકરણ કેવું હતું? નિશ્ચિત ભોજન ખર્ચ ભોજન ખર્ચ બંધ કરી દો જેટલા દિવસો જમ્યા હોય તેનો ભોજન ખર્ચ ઇઝિકલ ટુ કુલ ભોજન ખર્ચ। નિશ્ચિત ભોજન ખર્ચ ફિક્સ છે દરેક માટે એક જ સરખી અમાઉન્ટ ₹1। હવે આ વિદ્યાર્થીએ એક દિવસનો જમવાનો ખર્ચ ₹2 દરેકનો એક દિવસનો જમવાનો ખર્ચ દૈનિક ભોજન ખર્ચ એટલે આજે જમ્યા તો એ ₹2ની થાળી આવી આપણી કે ₹100ની થાળી 50 કે 20 દિવસ જમે છે એટલે 20y અને કુલ ભોજન ખર્ચ હતો 1000। આ શું લખ્યું ખબર પડી બધાને?
आज शू लख्य खबर पड़ी तमने? फिक्स भोजन खर्च फिक्स आमा तमारे कंपलसरी ए पैसा चूकवाना छे, एडमिशन फी कहेवाय। पछी तमे जेटला दिवस भणो एटला दिवस तमारे तमारी थाळी ना जम्वाना पैसा चूकवाना छे। एक दिवस नो जम्वानो खर्च 20 रूपया तो 20 दिवस नो 20 वाय अने आ तो चूकवी दीधा छे पहले थी एंट्री फी ना। एक्स वत्ता 20 वाय इज इक्वल टू 1000, समीकरण एक। चलो एवी रीते विद्यार्थी बी 26 दिवस भोजन लई 1180 रूपया चूकवे छे। तो दाखलो अधूरो रहे तो फरी जॉइन थई जजो दरेक जणा। અને વંદન તું ખાસ થશે તારી જે ક્વેરી છે એ સોલ્વ કરાવી દઉં પછી। ચલો નિશ્ચિત ભોજન ખર્ચ તો એક્સ વત્તા 26 દિવસના ખર્ચ જમવાનું 26 વાય 1180 બીજું સમીકરણ। ચલો આપણે હવે લોક કરીશું, લોક નહીં સોરી આપણે ચોકડી ગુણાકારથી કરીશું, વ્યાપક સ્વરૂપ। X, Y, 1 X नीचे लगती होकर आपने X ने बंद कर दिए, X ने बंद कर दियो, तो ये देखा ही ये सब अपना 20, 24 माइनस 1000 माइनस 1100 जो चौकड़ी गुणाकार में थोड़ा मोटू पड़े लोक में इजी नहीं है। अब इन्हें सीधे X में लोप दिया बाद बाकी करें Y ने जवाब आई जाए, Y ने बंद कर दिए पहले आप तो रखूँ पड़ से वाई ने बंद कर दीधुं वध्युं एक्स वाळुं एक 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 तो रखी नाखीशुं आपणे हवे आचळ पछी बंद कर दईशुं 20 ने 26 दादरा उतरो बाद बाकी दादरा चढ़ो 20 माइनस 1180 माइनस 26 माइनस 1000 वाई माफी लेता हूं माइनस 1000 एक माइनस 1180 एक 24 एक 20। चलो आनो गुणाकार साधु रूप आपीए, डेबिट बंद थई गयो फरी रिजॉइन थाय बधा। બધા રિજોઇન થાય છે 2 મિનિટ। જે રીજોઇન કરતું નથી એને થોડી તકલીફ પડવાની છે। ચલો અધૂરો દાખલો પૂરો કરીએ છીએ અહીંયા એક્સ આનો ગુણાકાર 118 નું 236 અને 2 મિનિટ અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 26000 વાય માં માઇનસ 1000 प्लस 1180 24 ओछा 20 तो आनी बात बाकी करे 26 है हमारी 23700 जाए और 180 6 અને આની સાથે સરખાઈ દઈએ અને પણ આની સાથે સરખાઈ દઈએ
34 भाग्या 6 400 रुपया वाय बराबर 20 रुपया। आंसर निश्चित भोजन खर्च बराबर एक्स बराबर 400 रुपया, दैनिक भोजन खर्च वाय 30 रुपया। चलो एनो मतलब हवे तमने समझा पड़ी गई हशे के कोई पण विद्यार्थी त्यारे एडमिशन लेशे त्यारे एने 400 रुपया तो भरी ज देवाना, पछी जेटला दिवस जमशे ए दरेक दिवस नुं जमवानुं खर्च 30 रुपया थशे। एटले 400 रुपया एने भर दीधा, पछी कोई व्यक्ति 10 दिवस जमे तो एने केटला रुपया टोटल खर्च चूकवानो, 400 + 10 दिवस नुं जमवानुं खर्च, जो एक दिवस नुं जमवानुं खर्च 30 रुपया, 10 दिवस नुं 300 रुपया, 400 + 300 એટલે 700 રૂપિયા ખર્ચ થશે। કોઈ વ્યક્તિ 15 દિવસ જમે તો એને 400 તો આપવાના જ છે પેલા, પછી એક દિવસના 30 તો 15 દિવસના કેટલા, એટલે 450 બીજા આપવાના, એટલે એનો જમવાનો ખર્ચ 850 રૂપિયા થાય। ખબર પડી ભાઈ બધાને કે ના ખબર પડી? ઓકે, હોમવર્ક બધું બે વાર કરવાનું। વંદન જોઈન થયો છે નથી જો? ચલો વાંધો નહીં, હોમવર્ક બે વાર કરીને આપજો બધું।